વરાછા વિસ્તારમાં સરકાર સંચાલિત અને ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માટે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાક સમયથી વરાછા વિસ્તારમાં આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ ફેકલ્ટીની સરકાર દ્વારા સંચાલિત પોતિકાની રકમમાંથી સરકારી કોલેજ શરૂ થવું જરૂરી છે. વરાછા તેના સંલગ્ન પૂનાથી કામરેજ વિસ્તારમાં એક પણ સરકાર દ્વારા સંચાલિત સરકારી કોલેજનો અભાવ હોવાથી હાલમાં વરાછા અને તેલના પૂના વિસ્તારના વિદ્યાર્થીઓ રોજબરોજ 15 કિલોમીટર જેટલું અંતર કાપી અન્ય કોલેજ સુધી જાય છે. વિદ્યાર્થીઓની પડતી આગળને કારણે તેમણે આ માંગણી પણ કરી હતી. અમે વરાછાવાસીઓ છીએ, વરાછા વિસ્તારના રહેવાસીઓ છીએ. વરાછામાં હાલ 10 થી 15 લાખથી વધારેની વસ્તીમાં હાલ રહીશો રહે છે અને દર વર્ષે એટલી શાળાઓમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ ધોરણ 12માં ઉત્તીર્ણ થઈને આગળ ઉચ્ચ અભ્યાસ માટે નીકળે છે. ત્યારે કહેવાનું એ છે કે જે વરાછા વિસ્તાર છે તેમાં હજી સુધી આટલા વર્ષ થઈ ગયા છે, આટલી વસ્તી છે, આટલા વિદ્યાર્થીઓ ટોપ કરે છે, છતાં પણ હજી સુધી ત્યાં કોઈ સરકારી કોલેજ ફાળવવામાં આવી નથી કે કોઈ પણ સરકારી એવી શૈક્ષણિક સંસ્થા ફાળવવામાં આવી નથી જેના થકી બાળકો સરકારી શિક્ષણ સસ્તા દરે અને ગરીબ બાળકો બીજું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. તેને લઈને અમે આજે કલેક્ટર ઓફિસ સરકારી સ્કૂલ સરકારી કોલેજ મળી રહી તેના માટે અમે આજે કામ કર્યું.